મંદિર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા વિડીયોમાં પર્યાવરણમાં પુનમે શું જોયું એ ભણ્યા હતા. એમાં પાયલ દીદીએ પણ જે વિડીયો મૂક્યા છે ક્રમશઃ મૂકેલા છે. હવે આપણો જે વિડીયો મૂકીએ છીએ એ પ્રશ્નોના આપણે જવાબ અહીંયા શીખવાના છે. તો નીચેના પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિકલ્પોવાળા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. અહીંયા નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષ પર રહે છે એવું પૂછેલું છે. તો અહીંયા એના ઓપ્શન પણ આપેલા છે. અ મ સી બ તો ઘોડો, પ વાંદરો, ડ તો દીપડો. તો આપણને ખ્યાલ આવી જાય કે નીચેનામાં કયું પ્રાણી વૃક્ષ ઉપર, એટલે વૃક્ષ ઉપર વાંદરો રહે. તો અહીંયા પહેલા પ્રશ્નના જવાબમાં આવશે, ખાલી જગ્યામાં આવશે વાંદરો, બરાબર. તો પહેલામાં ક સાચો ઉત્તર છે વાંદરો. જમીન અને પાણી બંનેમાં રહે તે પ્રાણી કયું છે? જમીન ઉપર પણ રહે અને પાણી પણ રહે, પાણીમાં પણ રહે એને ઉભયજીવી પ્રાણી પણ કહેવાય. તો એમાં આપણને ખબર છે કે પાણીમાં પણ રહે અને જમીન પર રહે. તો અ માણસ એ પાણીમાં રહેતું નથી. બમાં દેડકો એ પાણીમાં રહે છે. કમાં માછલી એ પાણીમાં રહે છે. ડમાં ખિસકોલી એ વૃક્ષ ઉપર રહે છે. તો અહીંયા પૂછ્યું છે કે પાણી અને જમીન બંને ઉપર રહેતું હોય. તો અહીંયા દેડકો જમીન પર રહે છે, પાણીમાં પણ રહે છે. તો અહીંયા એનો ઉત્તર આવશે દેડકો. દેડકો તો બીજાનો સાચો ઉત્તર છે બ દેડકો. પ્રશ્ન ત્રણ, નીચેના પૈકી કઈ પ્રાણી આપણા ઘરમાં રહેતું નથી? અહીંયા નથી છે એટલે વાંચીને જવાબ લખશો તો જલ્દી આવી જાય. જો નીચેના પૈકી કોઈ પ્રાણી આપણા ઘરમાં રહે છે એવું થઈ જાય તો અહીંયા બોલો જવાબ, એટલે આપણે પૂરેપૂરું વાંચવાનું પછી એનો ઉત્તર આપવાનો. તો નીચેના પૈકી કોઈ પ્રાણી આપણા ઘરમાં રહે છે? તો અહીંયા અ કૂતરો. કૂતરો ઘરમાં, હવે તો ઘણા વીઆઈપી લોકો ઘરમાં પણ રાખે છે, પણ મોસ્ટલી કૂતરો બહાર જ હોય. આપણે એને ખાવાનું આપીએ પછી જતો રહેતો હોય છે. બમા બિલાડી. બિલાડી પણ આપણા ઘરમાં રહે છે. ક ઉંદર આપણા ઘરમાં રહે છે. ડ હરણ. હરણ આપણા ઘરમાં રહેતું નથી, કારણ કે અહીંયા શું પૂછ્યું છે, નીચેના પૈકી કઈ પ્રાણી આપણા ઘરમાં રહેતું નથી. તો કૂતરો તો આપણા ઘર આંગણામાં પણ આવે છે, એટલે મૂળ ઘરમાં રહે છે એવું, પણ પાલતુ પ્રાણીમાં આવે છે એટલે આપણા નજીકમાં રહે છે. પણ હરણ એ આપણે ઘરે આવતું નથી, એ દૂર રહે છે, એટલે સાચો જવાબ હરણ આવશે. ડ અહીંયા હરણ, બરાબર. આજકાલ કૂતરાઓ બધા ઘરમાં બહુ રાખતા હોય છે, હાલ એની પાછળ બહુ ટ્રીટમેન્ટ કરતા હોય છે, એટલે કૂતરો પણ ઘરમાં રહેતું પાણી આપણે સમજીએ તો પણ કોઈ ખોટું નથી. પ્રશ્ન ચાર, કે સાપ ડર બિલાડી ઘર તો કરચના શું આવે? અહીંયા ઓપ્શન આપેલા છે માળો, પાણી, ઘર અને વૃક્ષ. આ ચાર ઓપ્શન છે. શું કહે છે કે સાપ તો ડર, એટલે કે સાપ ઘરમાં રહે છે. બિલાડી તો ઘર, બિલાડી ઘરમાં રહે છે. તો કરચલો ક્યાં રહે? તો આપણને ખબર, દરિયા કિનારે આપણે ફરવા જઈએ તો ઘણા બધા કરચલા જે ફરતા હોય, એટલે કરચલો ક્યાં રહે? પાણીમાં. એટલે અહીંયા બ ઉત્તર આવશે પાણી. પાંચમો પ્રશ્ન છે, કે દેડકા માટે નીચેના પૈકી સાચું નથી? શું કહે છે? દેડકા માટે નીચેના પૈકી શું સાચું નથી? તો પાણીમાં રહે છે તો સાચું છે, જમીન પર રહે છે તો સાચું છે, ઘરમાં રહે છે એ ખોટું છે, અને ઉદકા માટે ચાલે છે સાચું છે. તો એ અ બ અને ડ એ દેડકા માટે સાચું છે, પણ ક
એ દરમાં રહેતો નથી એટલે ક એ જવાબ એના ઉપર સાચો બેસતો નથી એટલે ક જવાબ આવશે દરમાં નથી દરમાં બરાબર એનો નંબર ક લખો તો પણ લખી શકે આમાં બ તો બ આમાં હરણ દમા તો દ પછી અહીંયા લેડકો તો બ અને અહીંયા વાંદરો તો કો આ રીતે ખાલી લખવું હોય તો પણ આગળ લખી શકું પછી છઠ્ઠો પ્રશ્ન છે કે પેટે ઘસડીને ચાલી શકે તે પ્રાણી કયું પેટે ઘસડીને ચાલે જમીન ઉપર તો ગરોળી ગરોળી પણ પેટે ઘસડીને ચાલે છે દેડકો એ કૂદીને ચાલે છે માછલી પાણીમાં રહે તરે છે અને ખિસકોળી વૃક્ષ પર રહે છે એટલે અહીંયા કયું પ્રાણી ઘસડીને ચાલે તો અહીંયા ગરોળી સાથે ઉત્તર આવશે અ ગરોળી નેક્સ્ટ છે સાતમો પ્રશ્ન કે ઉદકા મારીને ચાલતું પ્રાણી કયું છે ઉદકા મારે તો આપણને ખબર હોય કે ઉદકા મારીને સસલું ચાલે ગાય કે ચાલે ઉંદર પણ ચાલે કોયલ પણ ઉડે સસલું ઉદકા મારીને ચાલતું હોય એટલે બહાર છે સસલું આઠમો પ્રશ્ન છે કે હું દિવાલ પર જાળો બનાવું છું જાળો એટલે આપણને ખબર પડે છે કરોડી હોય બરાબર એટલે અહીંયા કરોડી ક્યાં છે તો કહો બરાબર વંદો ના આવે એ જાળો ના બનાવે કરોડી જાળો ના બનાવે માટી પણ મત પૂરું બનાવે એટલે કહો જવાબ સાચો છે કરોડી યુ બરાબર કરોડી નીચે આપેલા પ્રાણીઓને તેમની પાણી પીવાની ટેવના આધારે કે પાણી કઈ રીતે પીવે છે કે ટેવના આધારે અહીંયા વર્ગીકરણ કરવાનું છે જુદા પાડવાનું વર્ગીકરણ એટલે છૂટું પાડવું બરાબર જીભથી પાણી પીતા પ્રાણી તો જીભથી પાણી પણ પીવે અહીંયા લાઇન્સન જોશું પેલા જીભથી પીતા હોય પેલા લખી દીધું કે ચલો ગાય અહીંયા હોઠથી પાણી પીતા હોય એ આમાં લખીએ તો ગાય છે એમાં હોઠથી પાણી પીએ છે કે એ હોઠથી પાણી પીતા પ્રાણીઓમાં લખીએ ગાય ચલો વાઘ તો એ જીભથી પાણી પીએ તો વાઘ જીભથી પાણી પીતા પ્રાણીઓ લખવાનું હરણ એ હોઠથી પીશે તો હરણ દીપડું એ જીભથી પીશે તો દીપડો આમાં લખે બરાબર સિંહ તો એ જીભથી પાણી પીશે ઘોડો તો હોઠથી પાણી પીશે ભેંસ તો એ હોઠથી પાણી પીશે બકરી એ પણ હોઠથી પાણી પીશે શિયાળ એ જીભથી પાણી પીશે હાથી એ હોઠથી પાણી પીશે હું સુંદર પછી પાણી પૂરે એટલે હોઠ કહેવાય બરાબર ચિત્તો તો જીભથી પાણી પીશે બિલાડી તો પણ જીભથી પાણી પીશે કૂતરો પણ જીભથી પાણી પીશે અને ગધેડું તો હોઠથી પાણી પીશે બરાબર તો જીભથી પાણી પીતા પ્રાણીઓ અને હોઠથી પાણી પીતા પ્રાણીઓ એનું આપણે વર્ગીકરણ કર્યું તો એવો પ્રશ્ન પૂછાય કે મેં જીભથી પાણી પીતા પ્રાણીઓનું નામ લખો તો અહીંયા વાઘ દીપડો સિંહ સિંહા ચિત્તો બિલાડી કૂતરો વગેરે વગેરે આપણે લખી શકીએ હોઠથી પાણી પીતા પ્રાણીઓ તો ગાય હરણ ઘોડો ભેંસ બકરી હાથી ગધેડું વગેરે આપણે એના નામ આપણે લખી શકીએ ચાર પાંચ નામ લખીએ એટલે આપણો જવાબ ક્લિયર થઈ જાય અને આપણને માર્ક્સ મળી જાય તો અહીંયા આપણે જોયું કે નીચેના પગલું કયું પ્રાણી વૃક્ષ ઉપર રહે છે તો વાંદરો બીજો હતો જમીન અને પાણી બંનેમાં રહે તે પ્રાણી કયું છે તો દેડકું આમાં પ્રશ્ન ત્રણમાં નીચેના પગલું કયું પ્રાણી આપણા ઘરમાં રહેતું નથી તો હરણ આ ચાર ઓપ્શનમાંથી હરણ સાત તો ઘર બિલાડીનું ઘર તો ઘરચલો તો પાણી દેડકો દેડકા માટે નીચેના પૈકી કઈ સાચું નથી તો દેડકો દરમાં રહે એ સાચું નથી પેટે ઘસડીને ચાલી શકે તે પ્રાણી કયું છે તો ગરોળી ઉદકા મારીને ચાલતું પ્રાણી કયું છે તો સસલું
હું દીવાલ પર જાળો બનાવું છું અને શિકાર પકડું છું ઉકરોળી. અહીંયા આપણે જોયું કે નીચે આપેલા પ્રાણીઓ જેમની પાણી પીવાનું તેમને આધારે આપણે વર્ગીકરણ કર્યું. તો જીભથી પાણી પીતા પ્રાણીઓ તો વાઘ, દીપડો, સિંહ, શિયાળ, ચિત્તો, બિલાડી અને કૂતરો. હોઠથી પાણી પીતા પ્રાણીઓ તો ગાય, હરણ, ઘોડો, ભેંસ, બકરી, હાથી અને ગધેડું. તો આટલા પ્રશ્નોના જવાબ આપણે નોટમાં લખી અને મોઢે કરીશું અને લેસનમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી અને એના વિકલ્પ વાઇઝ આપણે જવાબ લખીશું. એ તમારે લેસન કરવાનું રહેશે. નમસ્તે.